नमस्कार मित्रों, धोरण 10 सोशल साइंस प्रकरण 3 चाली रही है। भारत में सांस्कृतिक वारसो शिल्प ने स्थापत्य पांच भाग आ चैप्टर बनी गया है। चैनल पर अपलोड पण छे, तमे आशा राखू छू कि तमे अमने जोया हशे। अने आजे अंतिम भाग छे, आना अंदर आपने आ चैप्टर पती जशे अने एमसीक्यू पण जोई लईशुं जे पाछळ आपेला छे, अने दरेक प्रश्न डिस्कस पण करी लईशुं। सौथी पहेला आ वीडियो ने शेयर करवानो छे कोनी साथे? तमारा धोरण 10 मां भणता मित्रों साथे। तमाम व्हाट्सएप ग्रुप जेमां धोरण 10 ना तमारा मित्रों छे एमने शेयर करी लो, जेथी दरेक सुधी आ वीडियो लेक्चर पहोंची जाय। बराबर, हवे स्टार्ट कर लईए। अने वीडियो ने लाइक पण करजो, तमे लाइक करवानुं भूली जाओ छो। बराबर, लाइक करो એટલે શું, મને પણ સારું લાગે ને કે તમને વિડીયો ગમે છે। મને કેવી રીતે ખબર પડે કે તમને વિડીયો ગમે? તમે લાઈક કરો ત્યારે। બરાબર, અને તમને કોઈ લાગે સુધારા વધારા કરવાના કે ભાઈ આવી રીતે કરો, સર આવી રીતે કરો, તો આપણે તમારે કોમેન્ટ કરી લેવાની, આપણે એ બધું એડ કરી લઈશું। બરાબર ને? તો ચલો હવે જૈન મંદિરો સુધી આપણે આવ્યા હતા। જૈન મંદિરો ધીરાસરો, ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે। રાજગૃહમાં વેભાર, વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી નામના પાંચ જૈન મંદિરો છે। સમેત શિખરજી બિહાર, સિદ્ધ ક્ષેત્ર જૈન ધર્મતીર્થ આવેલું છે, તીર્થધામ આવેલું છે, તેને મધુવન કહે છે। અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા। અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે। અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓએ મોક્ષ પામેલા, કેટલાક મુનિઓ શું અહીંયા મોક્ષ પામેલા ગુજરાતના જૈન દેરાસર પાલિતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલાકારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે। ખાસ કરીને આબુ, તમે આબુ ગયા પણ હશો તમારામાંથી કેટલા બધા, બરાબર ને? તો દેલવાડાના દેરા તમે જોયા હશે। આબુ ઉપર દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલ સાહે બંધાવેલ, વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ લુણ વસહી નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસ પહાણમાં બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। ત્યાં લોકો વિદેશથી પણ ત્યાં જોવા આવે છે માઉન્ટ આબુમાં। આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે। જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગવિખ્યાત છે। હવે જોઈશું મોટેરાનું સૂર્ય મંદિર। બરાબર, તો ગુજરાતના મોટેરા ક્યાં આવેલું? મહેસાણા જિલ્લામાં। તો ગુજરાતના મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર ઈસવીસન 1026માં હું તમને ફોટા પણ બતાવવા, બરાબર, ટોપિક આટલા સુધી પતી જાય ને એટલે હું તમને મોઢેરાના સૂર્ય મંદિરના ફોટા બતાવેલું। સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું। તો કોના કાળમાં બંધાયું? તો કે ભીમદેવ પ્રથમના। આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ જ્યારે આ પડે ને તો એ ઠીક મંદિરની ગર્ભગૃહ, ગર્ભગૃહ એટલે આપણે જો ગર્ભગૃહ એટલે જ્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત હોય, ગર્ભગૃહમાં રહેલ સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મણિ પર પડે અને એ મણિ પર પડે એટલે શું, આખું મંદિર જે છે અંદરથી પ્રકાશથી જળજળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી એવું લાગે। આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે, આ તમારે યાદ રાખવું કે આ મંદિરનું જે નકશીકામ છે એ કઈ શૈલીમાં છે, તો કે ઈરાની શૈલીમાં। મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કેટલા 108 મંદિરો, એ પણ હું તમને ફોટામાં બતાવું, 108 મંદિરો આવેલા છે। ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપ માલાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઉભું થાય છે, એ પણ હું તમને બતાવું કે સાંજે કેવું દ્રશ્ય હોય છે। ચલો હું તમને ફોટા બતાવેલું મોઢેરાના સૂર્ય મંદિરના, તો તમે જોઈ શકો છો। બરાબર, આ છે મોઢેરાનું સૂર્ય મંદિરના ફોટો, તમે જોઈ શકો છો। બરાબર, આ મંદિર, આ કુંડ છે વચ્ચે, બીજા ફોટો તમે જુઓ। ઓકે, આ છે સાંજે, જે કહ્યું છે ને કે દીવા થાય છે એટલે એકદમ તમે જુઓ ને એમ કેવું લાગે છે દ્રશ્ય, તમને એમ આંખોને ઠંડક મળે એવું છે ને, લાઇટિંગ ને દીવા થાય છે, બરાબર ને? તો આના વિશે જ વાત કરી છે। હવે આ કુંડ છે, હવે તમે અહીંયા મંદિરો જુઓ, મંદિરો ક્યાં છે હું તમને બતાવી દઉં। અહીંયા તમે દેખાતું છે ને જુઓ, અહીંયા અહીંયા નાના નાના મંદિરો છે, બરાબર ને? આ નાના એવા 108 મંદિરો છે, કેટલા? 108, અને અહીંયા છે કુંડ, બરાબર દેખાય છે કુંડ? આ ફોટો એવી રીતે પાડું છું ને એટલે કે બધા ચાર ચાર ભાગ અંદર આવી ગયા છે ને એટલે આ ફોટો એવી રીતે દેખાય છે, બરાબર? તો આઈ હોપ કે તમને જોવાના મજા આવ્યા હશે। બરાબર, હવે આગળ આપણે જતા રહીએ આપણી બુક પર,
ફરીથી અહીંયાથી બધું કેન્સલ કરી દઈએ. ઓકે, બુક પર આવી જઈએ ફરીથી. ઓકે, બરાબર. મોઢેરામ સૂર્ય મંદિર તમે જોઈ લીધું. હવે આગળ વધીએ. મધ્યકાલીન સ્થાપત્ય, તો કે મધ્ય યુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાઈ એટલે કે ધર્મશાળાના સ્થાપત્યો આવેલા છે. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર, કુતુબુદ્દીન ઐબકે શું બંધાવ્યું, દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. તેમજ કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈદીન કા ઝોપડા ક્યાં છે, અજમેરમાં છે. અજમેર ક્યાં, રાજસ્થાનમાં. તો જો કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી. પછી કુતુબુદ્દીન ઐબકે બીજું શું કર્યું કે ઢાઈદીન કા ઝોપડા, એ ક્યાં આવેલું મસ્જિદ, ઢાઈદીન કા ઝોપડા શું છે, તો કે મસ્જિદ છે. આવું પૂછે કે ઢાઈદીન કા ઝોપડા શું, તો કે મસ્જિદ. મસ્જિદ ક્યાં આવેલી, તો કે અજમેર. અજમેર ક્યાં, રાજસ્થાનમાં. બરાબર. આગળ જોઈએ કે બંગાળની અંદર હવે સ્થાપત્ય વિશે વાત કરીએ, તો કે બંગાળ પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનું મકબરું અને તાતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું. સ્થાપત્ય ક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી. જોનપુરની વાત કરીએ, તો કે જોનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી. અટાલા મસ્જિદ ક્યાં, તો કે જોનપુરમાં. તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. તેની દિવાલો અને છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. માળવા સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે. તો સુલતાનોના રક્ષણમાં તથા ત્યાં અનેક મકબરાઓનું પણ નિર્માણ થયું છે. આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે. તેમાં ઓસંગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે. હવે અન્ય પ્રાંતોને જોઈએ, તો કશ્મીર બ્રહ્મની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઇમારતો અને મોહમ્મદ ગાવાની મદ્રેસા, બીજાપુરનો ગોળ ગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્યકલામાં હમ્પીનું વિઠ્ઠલ સ્વામી હજારારામ મંદિર તેમજ ગોપુરમ તથા કલાત્મક નકશી શૈલીનો સ્તંભો સુપ્રસિદ્ધ છે. તો આપણે મધ્યકાલીન સ્થાપત્યની અંદર આ બધું આપણે જોયું. હવે જોઈએ કે ગુજરાતની સ્થાપત્યકલા, તો ગુજરાતના શિલ્પો સ્થાપત્યકલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠ, સ્તૂપો, ચેત્યો, ગુફાવિહારો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામ જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છત્રડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘૂમટાઓ, તોરણ, કૂવાઓ, વાવ, સરોવર, તળાવો, પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. તો આ ગુજરાત સ્થાપત્યકલાની અંદર આટલું બધું છે. તો જુઓ, વડનગરનું કીર્તિતોરણ આવ્યું, બરાબર. પછી આ શું છે કે સોમનાથનું મંદિર. મંદિરોની વાત કરીએ, તો કે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ, જેવી કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, જે ક્યાં છે, જમાલપુર, અમદાવાદ રથયાત્રા નીકળે છે ને ત્યાંથી, રણછોડરા મંદિર, ડાકોર, સૂર્ય મંદિર, મોઢેરા, હાલે જ આપણે જોયું, આઠવેશ્વર મહાદેવ મંદિર વડનગરમાં, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર જે દ્વારકામાં છે, બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર પાવાગઢમાં, સ્વામિનારાયણ મંદિરો, બ્રહ્માજી મંદિર જે ખેડ બ્રહ્માની અંદર છે, ખોડિયાર માતાજી મંદિર ભાવનગરમાં, આશાપુરા માતાનું મઢ જે કચ્છમાં, વગેરેના મંદિરો સમાવેશ થાય છે. તો આટલા બધા મંદિરો છે ગુજરાતની અંદર, ઘણા બધા છે, પણ આ જે શું કહેવાય, જૂના કાળમાં બનેલા મંદિરો છે. હવે આપણે જોઈએ મસ્જિદો. અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ છે, તો જામા મસ્જિદ. હવે પૂછ્યા કે અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ, તો કે જામા મસ્જિદ. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાંએ બંધાવી હતી. કોણે બંધાવી હતી, તો કે સુલતાન અહમદ શાહ પહેલાંએ. ઈસવીસન 1424માં એમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી હતી. બારીક કોતરણીવાળી સીધી સૈયદની જાળી મસ્જિદ, સરખેજનો રોજો, ઝુલતા મિનારા જે અમદાવાદમાં છે, રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદે નગીના નામે ઓળખાય છે. તો કે રાણી સિપ્રીની મસ્જિદ જે છે એ મસ્જિદે નગીના, તો પૂછે તમને કોઈ કે મસ્જિદે નગીના કયા નામે ઓળખાય, સોરી એ કઈ મસ્જિદ જે છે મસ્જિદે નગીના તરીકે ઓળખાય, તો કે રાણી સિપ્રીની મસ્જિદ. આ ઉપરાંત જામી મસ્જિદ જે ચાંપાનેરમાં છે અને ગુજરાતના મોટા શહેરમાં મસ્જિદો આવેલી છે. જૈન દેરાસરની વાત કરીએ કે જૈન મંદિરો, હટીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી, પછી શંખેશ્વર
સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલિતાણ વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માંગી લે તેવા છે, એટલે બહુ જ વખાણવાલાયક છે. ગુજરાતની વાવની વાત કરીએ તો કે અડાલજની વાવ, દાદા હરિની વાવ, બરાબર, અમદાવાદમાં રાણકી વાવ, પાટણમાં ડભોઈની વાવ વગેરે સુંદર વાવો પણ આવેલી છે ગુજરાતની અંદર. હજુ અડાલજની વાવની એક અહીંયા તમને ફોટો પણ આપ્યો છે. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, પછી નગીનાવાડી, કાંકરિયા તળાવ, રુદ્રમહલ જે સિદ્ધપુરમાં છે, સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં, સામરચાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિ તોરણ, મુનસર તળાવ વિરમગામમાં છે, મલાવ તળાવ જે ધોળકામાં છે વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. ગુજરાતમાં આટલા બધા જગ્યાએ સ્થાપત્ય આવેલું છે જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વમાં નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા કારીગરી અને કોતરણીને ક્ષેત્રે તેજસ્વી તારલાની જેમ ઝળહળી ઉઠ્યું છે. કે સ્થાપત્ય, શિલ્પ સ્થાપત્યની બાબતમાં ગુજરાત બહુ જ સમૃદ્ધ છે, બરાબર. તો હવે આ ચેપ્ટર અહીંયા પતી ગયું અને હવે પ્રશ્ન જોઈ લઈએ. તો કે જો પ્રાચીન ભારતનું નગર આયોજન પણ આપણે જોઈ લીધું, મોહેંજોદડોની નગર રચનાઓ અને ગટર યોજના વિશે પણ આપણે ડિસ્કસ કર્યું, બરાબર. ગુજરાતની ગુફાઓ જોઈ, ધોળાવીરા વિશે માહિતી મેળવી, લોથલ અગત્યનું બંદર હતું, કેમ કે તમને ખબર છે ને ત્યાં ડોકિયાડ હતા, મતલબ માલ ઉતારી શકાય, માલ મોકલી શકાય, એટલે આયાત નિકાસ ત્યાં વધારે થતી, એટલે અગત્યનું બંદર હતું, એટલે સમજાવવાનું કેમ અગત્યનું હતું. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો. મોઢેરાનું સૂર્યમંદિર, સૂર્યમંદિર તમે તમને બહુ સરસ રીતે બતાવી દીધું, 108-12 મંદિરો છે, એ બધું તમને નાના મંદિરો છે બધું યાદ રહી ગયું છે, બરાબર ને. શિલ્પ એટલે શું એ પણ સૌથી પહેલાં લેક્ચરમાં, શિલ્પ અને સ્થાપત્ય એ વ્યાખ્યા જ પહેલાં આપણે જોઈ હતી. પછી મોહેંજોદડોનો અર્થ શું, મરેલાનો ટેકરો, એ પણ તમને સમજાવી લીધું અને એના વિશે માહિતી આપવાની, સ્તૂપની માહિતી આપવાની. હવે એમસીક્યુ છે, એ એમસીક્યુ જોઈ લઈએ, એટલે આ ચેપ્ટર પૂરું, બરાબર. ચેપ્ટર 3 કમ્પ્લીટ. જેટલા લેક્ચર છે એકવાર જોયો તો ફરી એકવાર જોઈ લેજો, તમને બધું યાદ રહી જશે, બરાબર. ધીરે ધીરે સંસ્કૃત ભાષામાં સ્થાપત્યનો બીજો અર્થ શું થાય, તો કે વાસ્તુ. લોથલમાં વાહન ટાગરો માટે શું, તો કે ડોકિયાડ, એને ધક્કો કહેવાય, બરાબર. પછી સ્તંભલેખો કઈ, તો કે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ગુજરાતમાં સૂર્યમંદિર મોઢેરા મહેસાણા, અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ છે, તો કે જામા મસ્જિદ છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. પછી હવે આગળ બીજું પ્રકરણ સ્ટાર્ટ કરીશું અને તમારા રિક્વેસ્ટ છે તમને કે તમે શું કરો, તમારા જે પણ મિત્રો છે ધોરણ 10માં ભણે છે એમની સાથે વિડીયો શેર કરી લો, જેથી શું એમને પણ ફાયદો મળે, બરાબર ને. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો અને શેર પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.